राजकोट जिल्लाना धोराजीनी महिलाओ मोघवारी मुद्दे लालगुम। खाद्य पदार्थना वधता जता भाव लईने महिलाओनुं बजेट खोरवाई जता अनोखी रीते विरोध प्रदर्शन करायुं। समग्र गुजरात राज्य में दिन प्रतिदिन वधता जता मोंघवारी ना कारणे अने खाद्य पदार्थ एटले के तेलना भाव आसमाने चढ़ी गया होय। सामान्य अने मध्यम परिवारजनो मोंघवारीनो मार सहन न करी शके तेम होय त्यारे धोराजी लाला लजवतराय कॉलोनी विस्तारनी महिलाओए मोंघवारी मुद्दे अनोखी रीते विरोध प्रदर्शन करे, जेमां खाद्य पदार्थ एटले के खावाना तेलना भावमां तोतिंग भाव थई रह्यो छे, त्यारे मध्यम वर्ग गरीब परिवारजनोने पोतानुं गुजरान चलावो मुश्किल बन्यू होय त्यारे तेलना खाली डब्बा साथे राखीने रास गरबा रमीने पोतानो रोष व्यक्त करेल अने मोंघवारीने मुद्दे धोराजीनी महिलाओ लाल गुम थई गयेल होय त्यारे विधवा बहेनोए पोताना परिवारजनोनुं गुजरान कई रीते चलावुं ते पण मोटो प्रश्न उपस्थित थयेल छे। मोंघवारीमां हाल हैरान परेशान थयेला बे वर्ष अगाउ कोरोनाना एक गरीब परिवार मध्यम परिवारजनो धंधा रोजगार बंद थयेला मांडमांड कोरोनानो कार पत्यो त्यां मोंઘવારીએ गरीब परिवारजनોએ હેરાન પરેશાન થઈ ગયેલ ત્યારે મહિલાઓ દ્વારા સરકાર તાત્કાલિક યોગ્ય પગલાં લઈને મોંઘવારીને કાબૂમાં લેવા માટે અને દિન પ્રતિદિન ખાદ્ય પદાર્થ જેવા કે ખાવા માટેના તેલના ભાવો નિયંત્રણમાં લેવાના પ્રયત્ન સરકાર કરે તેવી માંગ સાથે ધોરાજીની મહિલાઓ તેલના ડબ્બાઓમાંથી રાખીને મોંઘવારી મુદ્દે અનોખી રીતે રાસ ગરબા રમીને પોતાનો રોષ વ્યક્ત કરેલ। મારું નામ પ્રફુલાબેન મહેશ ઢાકેચા છે। सरकार पासे अमारी एटली ज नम्रता विनती छे के हरेक वस्तुनो भाव घटाड़े ने तेलना डब्बानो भाव घटाड़े। अमे तेलना डब्बा माथे लईने अहीं रास रचायो छे के सरकारनी आँखों खुले। तेलना डब्बानो भाव अत्यारे तमारे शुं सोपे? अत्यारे तेलना डब्बानो 2600-2700 रुपया भाव छे। अमे नाना माणसु केवी रीते आ गुजरान चलावी शके? महिनानो बजेट केवुं खोवाई गयुं छे? અમારું મહિનાનું બજેટ સાવ સાહેબામાં ખોવાઈ ગયું છે કે અમારે મહિને 5-6 હજાર પગાર આવતો હોય એમાં એક મહિનો અમને રોજમદારીમાં રાખે ને એક મહિનો ઘરે હોય તો અમારે આમાં ઘર ચલાવવું કેમ? સરકાર પાસે અમારી ઈજ પ્રાર્થના છે કે આ મોંઘવારી ઘટાડે, હરેક વસ્તુનો ભાવ ઘટાડે। મારું નામ ગૌરીબેન રમેશભાઈ જેઠવા। માજા જે અત્યારે મોંઘવારી માજા મૂકી દીધી, અત્યારે સાહેબ અમારે શું કરું, ખાવું કે શું કરું? અત્યારે બધી તેલ મોંઘું, બાટલા મોંઘા, ગેસના અત્યારે બધી આર્થિક રીતે મોંઘવારી છે। બાળકોને શું કરો, બાળકોને ભણાવવું છે, બાળકોને આર્થિક નબળાઈ બધી, અમારે માંદ હાજ આવે, શું કરું અત્યારે? સરકારને સમજીને મોંઘવારી ઓછી કરવી જોઈએ। તેલના ડબ્બા આ ગરીબ માણસોનો મોરો છે, બીજે ક્યાંય મોરો નથી। સરકાર પાસે અમારી એવી અપેક્ષા છે કે મોંઘવારી ઓછી કરે ને આ બધી જે મોંઘું મોંઘું દાડે દાડે જાય છે એ ઓછું કરવું જોઈએ મોંઘવારી। મારું નામ દિવાળીબેન વિનોદભાઈ જેઠવા। અમને મહિલા ને તો તકલીફ પડે કે અમારે કમાવા વાળા જણે નથી, અમે વિધવા બાઈઓ જઈ ગયા। તેલના ભાવ અત્યારે છે કે 2-3 હજાર રૂપિયા ભાવ છે, બાટલા નો ભાવ 1000 રૂપિયા છે, ઘઉં ના ભાવ જોવ તમે એટલા મારી જિંદગી કઈ, મેં ઘઉંના ભાવ એટલા જોયા નથી। અત્યારે આ વર્ષમાં ઘઉંના ભાવ તો જોઉં, અમે કઈ વસ્તુ નહીં લથી શકતા। આજે શું કર્યું તમે કાર્યક્રમ? આજે અમે તેલના ડબ્બા માથે લઈને અમારા ઘર પાસે રાસ લીધા। મુખ્ય માંગણી એ છે કે સરકાર આ અમારી માંગણી સ્વીકારે ને રોજ મોંઘવારી ઓછી કરે। બ્યુરો રિપોર્ટ, લાઈટ 24 ન્યૂઝ।